આજુબાજુ પણ ઘણા બધા બીજા બધા ગામો પણ આવેલા હશે છે ને હા રૂચનનું ગામ છે રૂચન જયપુરમાં રહે છે જયપુરની આસપાસના ગામની વિગત અહીંયા આપેલી છે અને આ વિગતને આધારે આપણે ચર્ચા કરવાની છે ફ્રેન્ડ્સ જુઓ વચ્ચે જે ગોર કરીને આપ્યું છે ચિત્રમાં નકશો પારેલો છે બરાબર તેમાં વચ્ચે જેપુર ગામ આપેલું છે બરાબર એની જમણી બાજુ કયું ગામ છે કોણ કહેશે એ અંદર દેખાય જ છે આપણને હા બરાબર છે એની જમણી બાજુ આગલોડ ગામ છે અને એની ડાબી બાજુ હાથી પૂરા ગામ છે ત્યાર પછી ફ્રેન્ડ્સ જયપુરની ઉપરની બાજુ કયું ગામ છે ઉપર બાજુ હા ફલુ ગામ છે બરાબર છે અને ફ્રેન્ડ્સ જયપુરની નીચે કયું ગામ આવેલું છે હા હીરપુરા ગામ બરાબર ને તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે પણ શું કરવાનું છે જો અહીંયા આપ્યું છે વિચારો અને કહો તો તમારી આસપાસ કયા ગામ આવેલા છે તો આ રીતે જે પ્રમાણે રોચને કર્યું છે ને એ રીતે તમારે પણ કરવાનું છે અને ફ્રેન્ડ્સ આપનું ગામ કયા તાલુકામાં છે એ પણ તમારે તમારી મમ્મી કે પપ્પાને પૂછવાનું છે જો તમને ખબર હોય તો ખૂબ જ સરસ પણ જો તમે જે જગ્યાએ રહેતા હોય અને એ તાલુકાનું નામ તમને નહીં ખબર હોય તો તમારે તમારી મમ્મી અને પપ્પાને પૂછવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા એક ખાલી જગ્યા આપી છે બરાબર અને બાજુમાં જો લખ્યું છે કે મારું નામ ખાલી જગ્યા છે તો એ ખાલી જગ્યામાં તમારે તમારું નામ લખવાનું છે પછી નીચે શું છે કે હું ખાલી જગ્યામાં રહું છું તો ફ્રેન્ડ્સ તમે જે ગામમાં રહેતા હોય અથવા જે જે વિસ્તારમાં રહેતા હોય તો તે વિસ્તારનું નામ તમારે અહીંયા લખવાનું છે અને મારા ગામની આસપાસ નીચે મુજબના ગામ છે તો ફ્રેન્ડ્સ તમારે યાદ કરવાનું છે અને લખવાનું છે કે તમારી આજુબાજુ કયા ગામ કયા ગામ આવેલા છે અને જે શહેરમાં રહે છે તો વાંધો નહીં જે શહેરમાં રહે છે તો એને આજુબાજુના વિસ્તારના નામ લખવાના છે અને ફ્રેન્ડ્સ જે આપણે ઉપર રૂચરના ગામનું જોયું ને પેલું જે નકશામાં તો એ રીતે તમારે અહીંયા આ ચોરસખાનામાં તમારે તમારા વચ્ચે તમારું ગામ અથવા તમારું જે વિસ્તાર હોય તે લખવાનો છે અને આજુબાજુ આવી રીતના ચાર બાજુ જમણી ડાબી ઉપરની છે જે વિસ્તાર આવતા હોય તો તેનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે ફ્રેન્ડ્સ ગુજરાત રાજ્ય આપણે ગુજરાત રાજ્યની અંદર રહીએ છીએ બરાબર ને તો ગુજરાત રાજ્યમાં અત્યારે બસો ને પચાસ તાલુકા આવેલા છે કેટલા તાલુકા આવેલા છે હા બસો ને પચાસ અને દરેક તાલુકામાં વિવિધ ગામ આવેલા હોય છે અને ફ્રેન્ડ્સ આપણે આગળ જોઈ ગયા તે રીતે કે કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે એટલે કે ગામ ભેગા મળીને ઘણા બધા ગામ ભેગા મળીને તાલુકો બને છે ફ્રેન્ડ્સ અહીંયા ચોરસ ખાનામાં જે આપ્યું છે તે રતનના તાલુકાની વિગત છે અહીં વચ્ચે વડોદરા જિલ્લો છે દેખાય છે ને બધાને હા તો એ જિલ્લો છે તાલુકાની ઉપર શું આવે જિલ્લો ઘણા બધા તાલુકા ભેગા મળીને જિલ્લો બને છે આપણે આગળ જોઈ ગયા બરાબર તો અહીંયા વડોદરા પણ એક જિલ્લો છે તો વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલી છે જુઓ શું કીધું છે કે વડોદરા જિલ્લાની બાજુમાં કયો તાલુકા આવેલું છે હા વાઘોડિયા હવે આ તાલુકા છે બધા આપણે પહેલાં ગામ જોયા ને હં હવે આ તાલુકા છે વાઘોડિયા એની ડાબી બાજુ શું છે હા પાદરા એની ઉપર સાવલી અને નીચે કરણજણ તો આ વડોદરા જિલ્લાની એની આજુબાજુ આવતા તાલુકા છે બરાબર વડોદરા જિલ્લાની આજુબાજુ આવતા તાલુકા છે તો અહીંયા કીધું છે કે અહીં બીજા કયા કયા તાલુકા છે તો આપણે જોઈ જ ગયા કે પાદરા સાવલી વાગોડિયા અને કરણઝણ બરાબર ને તો ફ્રેન્ડ્સ તમે જે તાલુકામાં રહો છો તો એ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે કોણ કહેશે બોલો આપણે બધા સુરત જિલ્લામાં રહીએ છીએ દર એટલે કે આપણો તાલુકો એ સુરત જિલ્લામાં આવેલો છે ફ્રેન્ડ્સ અહીંયા આપ્યું છે મારા ગામનું નામ ખાલી જગ્યા છે અને મારું ગામ ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે તો ફ્રેન્ડ્સ આ ખાલી જગ્યામાં તમારે તમારા ગામનું નામ લખવાનું છે અને જે શહેરમાં રહે છે તો તેને પોતાના વિસ્તારનું નામ લખવાનું છે અને એ વિસ્તાર કયા તાલુકામાં આવેલો છે તે તમારે લખવાનું છે અને બીજું શું કીધું છે કે મારા તાલુકાની આસપાસ બીજા તાલુકા પણ આવેલા હોય છે એટલે કે આપણા તાલુકાની આજુબાજુ ઘણા બધા બીજા બધા તાલુકા પણ આવેલા હોય છે તો તે આપણે જે ઉપર જોઈ ગયા ને એ રીતે તમારે સુરત જિલ્લો વચ્ચે લખવાનું છે અને આજુબાજુ બીજા ચાર તાલુકા દર્શાવવાના છે અને આ ચોરસ ખાનામાં પણ અહીંયા લખું છે જુઓ અને લખો આસપાસના તાલુકાના નામ લખો બરાબર તો તમારે વચ્ચે સુરત જિલ્લો બતાવવાનો અને એની આજુબાજુના તાલુકા તમારે બતાવવાનો છે અને અહીંયા ખાનામાં પણ તમારે લખવાનું છે ફ્રેન્ડ્સ નીચે આપ્યું છે કે જો આપણી આસપાસ અનેક ગામ આવેલા હોય છે બરાબર આપણી આજુબાજુ ઘણા બધા ગામ છે અને વિવિધ ગામથી શું બને છે આપણે આગળ જોઈ ગયા હા બરાબર છે તાલુકો બને છે અને કેટલાક તાલુકાના સમૂહથી શું બને છે હા જિલ્લો બને છે ફ્રેન્ડ્સ અહીંયા કીધું છે કે સૌનું ગામ તાલુકો જિલ્લો વિવિધ રીતે આગવી ઓળખ ધરાવે છે એટલે બધા જ તાલુકામાં બધા જ ગામમાં અને બધા જ જિલ્લામાં કંઈક જુદી જુદી ઓળખ હોય છે ફ્રેન્ડ્સ અહીંયા આપ્યું છે વિચારો અને લખો આપના તાલુકા અંગેની વિગત જાણો અને લખો ફ્રેન્ડ્સ તમે જે તાલુકામાં રહેતા હોય તો એ તાલુકામાં તમને જે પશુ દેખાતા હોય તે પશુના નામ તમારે અહીંયા બાજુમાં ખાના આપ્યા છે તેમાં લખવાનું છે ત્યાર પછી છે વાહન તો તમારા તાલુકામાં જે વાહન દેખાતા હોય તે વાહનના નામ લખવાના છે અને ત્યાર પછી શું આપ્યું છે હં ધાર્મિક સ્થળો તો તમારા તાલુકામાં જે ધાર્મિક સ્થળો હોય જેમ કે મંદિર છે મસ્જિદ છે બરાબર ને ચર્ચ છે તો એ તમારે લખવાનું છે અને બીજું છે જોવાલાયક સ્થળો એટલે કે ફરવાલાયક સ્થળો જે હોય જાણીતા તો તેના તમારે અહીંયા બાજુમાં નામ લખવાના છે અને ફ્રેન્ડ્સ નીચે બીજા બે ખાના આપ્યા છે તો તમારા તાલુકામાં બીજું કંઈક વિશેષ હોય જો કંઈક પણ તો એ લખવાનું અને જે વિશેષ હોય તે તમારે નીચેના ખાનામાં લખવાનું રહેશે ફ્રેન્ડ્સ આપણી આસપાસના ગામ એ આપણા પડોશી ગામ કહેવાય છે જો અહીંયા સુરત જિલ્લો આપ્યો છે બરાબર તો એમાં આપણી આજુબાજુ જે ગામ આવેલા હોય તો એ આપણા પડોશી ગામ કહેવાય છે અને આપણા તાલુકાની આસપાસના તાલુકા એ આપણા પડોશી તાલુકા કહેવાય છે ફ્રેન્ડ્સ જેમ આપણી બાજુમાં જે રહી છે આપણે આપણે જે ઘરમાં રહેતા હોય ને આપણા બાજુના ઘરમાં જે વ્યક્તિ રહે તો આપણે તેના પડોશી કહીએ છીએ બરાબર ને તો તેવી જ રીતે આપણા ગામની બાજુમાં જો કોઈ ગામ હોય તો એને પણ પડોશી ગામ કહેવાય અને આપણા તાલુકાની આજુબાજુનું ગામ હોય તો એને પણ આપણે આપણો પડોશી તાલુકો કહી શકીએ છીએ પરંતુ ફ્રેન્ડ્સ કેટલીક વખત એવું બને કે આપણો ગામનો તાલુકો અને આપણા પડોશના ગામનો તાલુકો એ કદાચ જુદો જુદો પણ હોઈ શકે છે ફ્રેન્ડ્સ અહીંયા છે વિચારો અને લખો તાલુકાનું નામ આપ્યું છે અહીંયા ગામનું નામ આપ્યું છે કોણ રહે છે અને શું કરે છે તો ફ્રેન્ડ્સ અહીંયા એક તાલુકો આપ્યો છે મેઘરજ અને મેઘરજ તાલુકાની અંદરનું ગામ શું છે હા બાંઢી બાંઠીવાડા બરાબર અને એમાં કોણ રહે છે તો કે એક છોકરો છે એના મોટા ભાઈને શું કરવા ગયા છે તો કે નોકરી કરવા તો ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ અહીંયા પણ તમારા સગા સંબંધી અથવા તમારા કુટુંબમાંથી જે વ્યક્તિ કોઈ જુદા તાલુકામાં રહેતું હોય અને એ એ તાલુકામાં કયા ગામમાં રહે છે કોણ રહે છે અને એ લોકો શું શું કરે છે બરાબર શું કરવા માટે તે તાલુકામાં ગયા છે ગામમાં ગયા છે તો તે તમારે અહીંયા લખવાનું રહેશે જો નહીં ગયા હોય તો નહીં લખવાનું પરંતુ જેના જેનું કોઈ પણ કુટુંબનું સભ્ય કે કોઈ પણ સંબંધી બીજા તાલુકામાં રહેતું હોય અને બીજા ગામમાં રહેતું હોય તો તમારે અહીંયા તેનું નામ લખવાનું છે કોણ રહે છે તે લખવાનું છે અને શું કરવા ગયા છે તે લખવાનું છે બરાબર